દેશમાં એવા કેટલાય ધાર્મિક સ્થળ છે જ્યાં રહસ્યો અને ચમત્કારોની કોઈ કમી નથી। પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે આપણે શિવજીના એક એવા મંદિર વિશે વાત કરીશું કે જ્યાં શિવજીનું પ્રિય વાહન નંદી આ મંદિરમાં નથી। જી હા, શિવજીના મંદિરની બહાર કાયમે બિરાજમાન હોય છે નંદી। ત્યારે નાસિકને કુંભ મેળા તરીકે વિશ્વભરમાં ઓળખવામાં આવે છે, પરંતુ અહીં એક શિવ મંદિર છે જેમાં શિવનું પ્રિય વાહન નંદી તેઓની સાથે નથી। લોકો આ મંદિરને કપાલેશ્વર મહાદેવ તરીકે ઓળખે છે। આ મંદિર નાસિકમાં આવેલું છે જે ગોદાવરી નદીના કિનારે સ્થિત છે। પુરાણો અનુસાર ભગવાન શિવે અહીં નિવાસ કર્યો છે તેમ કહેવાય છે। અહીં શિવજીનો પ્રિયગણ નંદી મંદિરની બહાર નથી તેની પાછળ એક પૌરાણિક કથા છે। દંતકથા અનુસાર ભગવાન બ્રહ્માના 5 મુખ હતા, જેમાંથી 4 મુખે ભગવાનની ઉપાસના કરી અને એકે બુરાઈ કરી હતી। આ કારણોસર એક દિવસ શિવ ગુસ્સે થયા અને આ મુખને અલગ કરી દીધું। ભગવાન શિવજી પર બ્રહ્મહત્યાનું પાપ લાગ્યું। પાપથી મુક્તિ મેળવવા માટે શિવજીએ આખા બ્રહ્માંડની આસપાસ પ્રવાસ કર્યો। ભોલેનાથ ભજકીને સોમેશ્વર પહોંચ્યા। તેઓને ત્યાં એક વાછરડું મળ્યું। તેમણે શિવજીને બ્રહ્માના પાપથી છુટકારો મેળવવા મદદ કરવા સૂચન કર્યું। તે મહાદેવને તે સ્થાન પર લઈ ગયું જ્યાં તેઓને આ બ્રહ્મચર્યાના પાપથી મુક્તિ મળી શકે। જ્યાં વાછરડું ભગવાન શિવને લઈ ગયું તે સ્થાન રામકુંડ હતું। આ સ્થાન ગોદાવરી નદીની નજીક આવેલું હતું। ભગવાન વાછરડા દ્વારા ત્યાં પહોંચ્યા। એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવને તે પવિત્ર નદીમાં પાપોથી મુક્ત કરવામાં આવ્યા હતા। બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્તિ મેળવ્યા બાદ શિવજીને માલુમ થયું કે તેમનો પ્રિયગણ નંદી તેમની મદદ કરવા આવ્યો હતો। જી હા, આ વાછરડું કોઈ ઓર નહીં, નંદી જ હતું। આ રીતે નંદી બાબા શિવજીના ગુરુ બન્યા। તેથી જ ભગવાન શિવે આ મંદિરમાં પોતાની સામે બેસવાનો નંદીને ઇનકાર કર્યો। એ જ કારણ છે કે અહીં મહાદેવ આ મંદિરમાં બિરાજમાન છે, પરંતુ તેઓના પ્રિય નંદી નથી। આ મંદિરનું નવીનીકરણ પેશવાઓના કાર્યકાળ દરમિયાન થયું હતું તેમ કહેવાય છે। મંદિરના પગથિયા ઉતરતાની સાથે જ સામે ગોદાવરી નદી વહેતી જોવા મળે છે, જેમાં પ્રખ્યાત રામકુંડ છે। કહેવાય છે ભગવાન રામે આ કુંડમાં જ તેમના પિતા રાજા દશરથનું શ્રાદ્ધ કર્યું હતું। આ સિવાય સંકુલમાં ઘણા મંદિરો છે। શ્રાવણ માસમાં કપાલેશ્વર મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળતી હોય છે। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।